નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંકલનની અંદર આપણે સ્વાધ્યાય 7.4માં 7.6માં એક્ઝામ્પલ નંબર 14 આવે છે. એની અંદર તમને રકમમાં એવું કંઈક કીધું છે કે એક્સ લોગ એક્સનો વર્ગ ઇન્ટુ ડીએક્સ આપેલું છે. તો એક વસ્તુ આપણે યાદ રાખીશું, જ્યારે જ્યારે ખંડસર સંકલનની રીત વાપરવાની થાય અને લોગ એક્સ એટલે લોગેરિધમિક ફંક્શન જ્યારે આપેલું હોય ગુણાકારની અંદર, તો હંમેશા આ વિધિનું આપણે શું કરીશું, વિકલન કરીશું. આટલી વસ્તુ ખાસ યાદ રાખીશું. ઓકે, તો હવે આપણે શું કરવાનું, વિકલન જે ભાગનો કરવાનું છે એ ભાગ આખો બહાર કાઢીશું. તો લોગ એક્સનો વર્ગ થઈ ગયો, એ સિવાયના પદનું શું કરીશું, આપણે સંકલન કરીશું. સૂત્રની નિશાની મૂકવાની, અહીંયા મોટું સંકલન લખીશું, ડી બાય ડી એક્સ. વિકલન કોનું કરવાનું છે, જે ભાગ બહાર કાઢેલો છે એને વિકલન કરીએ. તો અહીંયા શું થઈ જશે, લોગ એક્સનો વર્ગ. ગુણાકારમાં નાનું સંકલન, તો એક્સ ઇન્ટુ ડી એક્સ ઇન્ટુ મોટા સંકલન માટે ડીએક્સ. ચાલો આટલું તો આવડી જાય. હવે શું કરશો, તો આ સંકલનનો જવાબ શું આવી જશે, તો એક્સનો વર્ગ ભાગાકારમાં 2 લોગ એક્સનો વર્ગ ઓછાકાર મોટું સંકલન. હવે લોગ એક્સ આખાની 2 ઘાતનો વર્ગ આપેલો છે, જે એનું આપણે પહેલાં વિકલન કરવાનું છે. તો પહેલાં ઘાતાંકનું થાય, તો 2 ઘાત આગળ આવી ગઈ, 1 ઘાત ઓછી થઈ ગઈ. હવે લોગ એક્સનું થાય, તો લોગ એક્સનું શું થઈ જશે, 1/x. ગુણાકારમાં અહીંયા આનું શું થઈ જશે સંકલન, તો એક્સનો વર્ગ ભાગાકારમાં 2 આખાનો શું આવી ગયો, ડીએક્સ. ઓકે, ચલો અહીંયા આપણે જોઈએ, જે પદ કેન્સલ થાય છે એને કેન્સલ કરીએ. અહીંયા 2 કેન્સલ, એક્સ કેન્સલ, અહીંયા પણ 1 એક્સ કેન્સલ થઈ ગયો. તો આ સંકલનની અંદર શું વધશે, તો છેદમાં કશું વધતું નથી, અંશમાં શું વધ્યું, તો એક્સ અને અહીંયા લોગ એક્સ. તો હવે આ પદ તો એમના એમ રહેશે, લોગ એક્સનો વર્ગ ઓછા, અહીંયા મોટા સંકલનમાં શું આવી ગયું, તો એક્સ અને લોગ એક્સ, આનું શું થઈ ગયું, ડીએક્સ. હવે આ શું થઈ ગયું કહેવાય, તો આનું પણ ફરીથી ગુણાકારમાં 2 પદ આવી ગયા. તો હવે ફરીથી શું કરવું પડશે, આના માટે ખંડસર સંકલન કરવું પડશે. તો ખંડસર સંકલનની રીતે વાપરશો, તો ફરીથી લોગ આવી ગયો, તો આને પણ શું લેશું, આપણે વિકલન તરીકે લેવું પડશે. ઓકે, તો આ પદ તો એમને એમ રાખવાનું જોડે જોડે. તો હવે શું કરી શકો, એક્સનો વર્ગ ભાગાકારમાં 2 લોગ એક્સ આખાનો વર્ગ માઇનસ નિશાની મોટો કૌંસ કરી દેવાનો, એટલે આપણને ભૂલ પડી શકે નહીં. ઓકે, ચલો આનું વિકલન, તો વિકલનવાળો ભાગ બહાર રાખીશું, એ સિવાયના પદનું આપણે સંકલન કરવાનું. ઓછાકારની નિશાની, અહીંયા મોટું સંકલન આવી ગયું, ડી બાય ડી એક્સ, અહીંયા શું આવશે, વિકલન માટે લોગ એક્સ આવી ગયો, અને એ સિવાયના પદનું આપણે શું કરીશું, સંકલન, તો ડીએક્સ. આનો જે જવાબ આવશે એ મોટા સંકલન સાથે ડીએક્સ કરવું પડશે, એટલે કે સંકલન શોધવું પડશે. ખ્યાલ આવી ગયો. હવે આનો આપણે જવાબ આપવાનો છે, આ પદ તો એમના એમ રહેવાનું છે, તો એને એમના એમ લખી દો, એક્સનો વર્ગ ભાગાકારમાં 2 અહીંયા લોગ એક્સનો વર્ગ ઓછા કૌંસની અંદર. ચલો આનું શું થવાનું, તો એક્સનો વર્ગ ભાગાકારમાં 2 અહીંયા આવશે લોગ એક્સ ઓછા સંકલનમાં આ લોગ એક્સનું શું થવાનું, વિકલન, તો 1/x. ગુણાકારમાં અહીંયા શું થવાનું, એક્સનું સંકલન, તો એક્સનો વર્ગ ભાગાકારમાં 2 ઇન્ટુ ડીએક્સ. તો અહીંયા એક એક્સ જતો રહ્યો. ઓકે, તો હવે શું કરીશું, એક્સનો વર્ગ ભાગાકારમાં 2 અહીંયા લોગ એક્સનો વર્ગ ઓછા, ચલો આ પદ પણ એમના એમ, એક્સનો વર્ગ ભાગાકારમાં 2 ઇન્ટુ લોગ એક્સ. અહીંયા જુઓ, 1/2 બાર કોમન કાઢી લો, તો અંશમાં શું વધવાનું, એકલું એક્સ. તો અહીંયા શું લખી શકો, એક્સ ઇન્ટુ ડીએક્સ. હવે ફક્ત કોનું બાકી રહ્યું, તો એક્સનું સંકલન બાકી રહ્યું. તો એક્સનું સંકલન કરવા માટે એક્સનો વર્ગ ભાગાકારમાં 2 લોગ એક્સનો વર્ગ ઓછા એક્સનો વર્ગ ભાગાકારમાં લોગ એક્સ ઓછા 1/2. એક્સનું સંકલન શું થશે, તો ઘાતાંકના નિયમ પ્રમાણે એક્સનો વર્ગ ભાગાકારમાં 2 અહીંયા આવશે વત્તાકારમાં સી. ખ્યાલ આવે છે અહીંયા દરેક વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો. તો હવે આપણે શું કરીએ, તો માઇનસ નિશાની અંદર તરફ એપ્લાય કરી દો, તો શું થઈ જશે, એક્સનો વર્ગ ભાગાકારમાં 2
અહીંયા લોગ એક્સનો વર્ગ ઓછા એક્સનો વર્ગ ભાગાકારમાં બે લોગ એક્સ ઓછા ઓછા વત્તા છેદમાં કેટલા આવી ગયા ચાર, તો એક ભાગ્યા ચાર એક્સનો વર્ગ વત્તા સી, શું થઈ જશે વત્તા સી. ખ્યાલ આવી ગયો? ચલો આટલું વસ્તુ યાદ રહી જશે, ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. આની અંદર બીજું કંઈ નવું નથી, પરંતુ ખંડશ સંકલનનું ખંડશ સંકલન કરવાનું છે, એટલે જો પ્રેક્ટિસ કરશો તો તમને ઝડપથી આવડી જશે. ઓકે, ચલો હવે આપણે એના આના પછી એક્ઝામ્પલ નંબર 15ની ચર્ચા કરીએ. ચલો એક્ઝામ્પલ નંબર 15, અહીંયા શું કીધું છે, સંકલનની અંદર એક્સનો વર્ગ વત્તા વન આપેલું છે અને બીજા પદ તરીકે ગુણાકારમાં લોગ એક્સ આપેલું છે. જુઓ ફરીથી લોગ એક્સ આવી ગયું. જ્યારે જ્યારે લોગ એક્સ આવે છે અને ગુણાકાર તરીકે બે પદ આપેલા છે સંકલનમાં, ત્યારે આપણે ખંડશ સંકલન વાપરીશું. અને ખંડશ સંકલનની અંદર જ્યારે લોગ દેખાય છે તો હંમેશા એનું શું કરવું, વિકલન કરવું. આટલી વસ્તુ ખાસ યાદ રાખવી. તો હવે આનું શું કરી શકો, જે ભાગ વિકલન કરવાનો છે ભાગને બહાર કાઢી દો, એ સિવાયના ભાગનું શું થઈ જાય, સંકલન થઈ જશે. ઓછા મોટું સંકલન ડી બાય ડી એક્સ કોનું આવશે, તો લોગ એક્સ. સંકલનની અંદર બીજું કયું, નાના સંકલનની અંદર શું મૂકશો, એક્સ સ્ક્વેર પ્લસ વન ઇન્ટુ ડી એક્સ. આ થઈ ગયું તમારું ડી એક્સ. ખબર પડી ગઈ? ચલો ખ્યાલ આવી ગયો, લોગ એક્સ આવે છે ત્યારે વિકલન લેવું ખંડશ સંકલનમાં, એ સિવાયના પદને આપણે સંકલન તરીકે લઈશું. તો હવે સાદુરૂપ આપો તો આનું શું થઈ જાય, જો આનું થઈ જશે ઘાતાંકના નિયમ પ્રમાણે એક્સનો ઘન ભાગાકારમાં ત્રણ વત્તા એકનું સંકલન શું થઈ જાય, તો એક્સ ઓછાકાર અહીંયા મોટું સંકલન લોગ એક્સનું વિકલન શું થઈ જાય, તો વન અપોન એક્સ ગુણાકારમાં અહીંયા આનું સંકલન શું થઈ જશે, તો એક્સનો ઘન ભાગાકારમાં ત્રણ વત્તા એકનું સંકલન શું થઈ જાય, એક્સ. આનો આખાનો જવાબ શું આવશે, ડીએક્સ. ખ્યાલ આવી ગયો? ચલો હવે શું કરીએ, તો લોગ એક્સ ભાગાકારમાં એક્સનો ઘન ભાગાકારમાં ત્રણ વત્તા એક્સ ઓછા, હવે આ આખા પદને વન અપોન એક્સ વડે ગુણી દો અથવા તો એક્સ વડે દરેક પદને ભાગી દો. ખ્યાલ આવે છે? હવે આ પદ આખું એક અપોન એક્સ વડે તમે ગુણશો તો શું થઈ જશે, પહેલું પદ શું વધવાનું, એક્સનો વર્ગ ભાગાકારમાં ત્રણ થઈ જાય, એક એક્સ જતું રહેશે, અહીંયા શું થઈ જશે, વત્તા એક બની જશે. ખ્યાલ આવે છે? ઇન્ટુ ડી એક્સ. ચલો અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. હવે શું કરશો, તો લોગ એક્સ એક્સનો ઘન ભાગાકારમાં ત્રણ વત્તા એક્સ ઓછા, હવે જો આનું સંકલન કરવાનું કીધું છે, ખાસ સમજો, તો પહેલા પદનું સંકલન શું થશે, તો એક્સનો ઘન ભાગાકારમાં ત્રણ ને અહીંયા ત્રણ તો હતા જ, વત્તા એકનું સંકલન એક્સ વત્તા સી થઈ જશે. શું થઈ જશે, વત્તા સી થઈ જશે. ચલો અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. ઓકે, હવે આપણે શું કરીએ, તો લોગ એક્સ એક્સનો ઘન ભાગાકારમાં ત્રણ વત્તા એક્સ ઓછા એક્સનો ઘન ભાગાકારમાં નવ વત્તા ઓછા ઓછા એક્સ વત્તા સી, આ આપણો શું થઈ જાય, જવાબ થઈ જશે. શું થઈ જશે, જવાબ થઈ જશે. આ વસ્તુ ખાસ એટલે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આની અંદર ભૂલ ના થાય. આ એકદમ નાનો એક્ઝામ્પલ હતો. તમે જેટલું તમે સંકલન તરીકે કયું પદ સિલેક્ટ કરો છો અને વિકલન તરીકે કયું પદ સિલેક્ટ કરો છો એના બેઝ ઉપર તમારો આન્સર ઝડપથી આવી શકે એમ છે. ઓકે, તો આપણો શું થઈ જશે, આન્સર થઈ જશે. ચલો હવે એના પછી આપણે એક્ઝામ્પલ નંબર 16ની વાત કરીએ. જો એક્ઝામ્પલ નંબર 16 ચલાવતા પહેલાં મેં તમને એક સૂત્ર લખાવ્યું હતું, યાદ કરાવી દઉં. યાદ રાખો, જ્યારે સંકલનમાં ઈ રેસ ટુ એક્સ આવે છે તો એના માટેનું એક સૂત્ર હતું, ઈ રેસ ટુ એક્સ એક વિધેય આપેલું હોય અને બાજુમાં એનું વિકલન આપેલું હોય, આવા પ્રકારનું જ્યારે સ્વરૂપ થાય ત્યારે આનો જવાબ શું આવે છે, ઈ રેસ ટુ એક્સ એફ ઓફ એક્સ વત્તા સી, આવો જવાબ થાય. આટલી વસ્તુ યાદ રાખીશું. જુઓ અહીંયા ઈ રેસ ટુ એક્સ છે, અહીંયા ઈ રેસ ટુ એક્સ છે, અહીં વિધેય તરીકે જો હું સાઈન લઉં છું તો સાઈન છે તો એનું બાજુમાં વિકલન છે, સાઈનનું વિકલન શું થઈ જાય, કોસ એક્સ, તો આપણો જવાબ શું આવી ગયો, ઈ રેસ ટુ સાઈન એક્સ. શું આવી ગયો ભાઈ, ઈ રેસ ટુ સાઈન એક્સ. તો આને લખશો કઈ રીતે, ઈ રેસ ટુ એક્સ
साइन एक्स वत्ता डी बाय डी एक्स साइन एक्स इंटो डी एक्स आ रीते लखी शकाय। जो साइन जे बाजू में साइन विकलन करवा आपने कोस एक्स मिली जाए छे, तो आकोनु फॉर्मेट थई गयु, आ प्रकार स्वरूप बनी गयु, तो जवाब आवी गयो ई रेस टू एक्स साइन एक्स वत्ता सी। आपनो शू थई जशे, जवाब थई जशे। ख्याल आवे छे विद्यार्थी मित्रों? ખાસ એટલે ખાસ સમજવાનું છે, એકદમ સરળ એક્ઝામ્પલ છે, કન્સેપ્ટ ખબર પડવા જોઈએ, ઓકે? ચલો એક્ઝામ્પલ નંબર 17ની ચર્ચા કરીએ। જુઓ અહીંયા પણ ગુણાકારમાં 17માં એક્ઝામ્પલમાં ગુણાકારમાં ઈ રેસ ટુ એક્સ આપેલું છે। હવે ઈ રેસ ટુ એક્સ જ્યારે દેખાય છે તો આપણને જે અગાઉનું જે સૂત્ર જોઈ ગયા કે ઈ રેસ ટુ એક્સ આપેલું હોય અને ગુણાકારની અંદર એફ ઓફ એક્સ અને બાજુમાં એમાં સરવાળા તરીકેનું વિકલન આપેલું હોય, તો આપણે એ કન્સેપ્ટ વાપરવાનો પ્રયત્ન કરીએ। જો અહીંયા નીચે એક્સ પ્લસ વન આપેલું છે, તો આપણે એવું પદ ઉપર બનાવીએ તો શું થઈ જાય? ઈ રેસ ટુ એક્સ સાઈડમાં લખી દો, અહીંયા હું લખી દઉં છું કે વન પ્લસ એક્સ માઇનસ વન, આ રીતે લખી શકાય। મેં વન ઉમેર્યો અને વન બાદ કર્યો, આ રીતે લખાય કે ના લખાય? ચલો આ રીતે લખી દીધું, વન પ્લસ એક્સ આખાનો વર્ગ ઇન્ટુ ડીએક્સ। હવે શું કરું છું હું? તો ઈ રેસ ટુ એક્સ એમ નહીં રાખું છું, પહેલાં આ પદને ભાગી દઉં આના વડે અને પછી આ પદને ભાગી દઉં, તો શું થઈ જાય? જોજો, હં, વન પ્લસ એક્સ ભાગાકારમાં વન પ્લસ એક્સ આખાનો વર્ગ ઓછા વન અપોન વન પ્લસ એક્સ આખાનો વર્ગ ઇન્ટુ ડીએક્સ, આવું લખી શકાય। ચલો આખું પદ એક વખત છે, આ બે વખત છે, તો કેન્સલ થઈ ગયું, તો આપણને શું મળી શકે? ઈ રેસ ટુ એક્સ વન અપોન વન પ્લસ એક્સ માઇનસ વન અપોન વન પ્લસ એક્સનો વર્ગ ઇન્ટુ ડીએક્સ। ચલો અહીંયા સુધી યાદ રહી ગયું। હવે મેં તમને એક વસ્તુ યાદ રાખવાનું કીધું હતું, યાદ રાખો, કયું હતું? તો ડી બાય ડીએક્સ વન અપોન એક્સનું વિકલન શું થઈ જાય? તો માઇનસ વન અપોન એક્સનો વર્ગ, ઓકે? એના પછી મેં યાદ રખાવ્યું તો ડી બાય ડી એક્સ માઇનસ વન અપોન એક્સ સ્ક્વેર આપેલું હોય, વન અપોન એક્સ સ્ક્વેર આપેલું હોય, એકલું પ્લસ વન અપોન એક્સ સ્ક્વેર આપેલું હોય, તો માઇનસ ટુ અપોન એક્સનો ઘન થાય। એ જ પ્રમાણે જો ડી બાય ડી એક્સ વન અપોન એક્સનો ઘન આપેલો હોય, તો માઇનસ ત્રણ અપોન એક્સની ચાર ઘાત થાય। આ વસ્તુ મેં તમને અગાઉ પાંચમા ચેપ્ટરમાં યાદ રાખવાનો પ્રયત્ન કરાવેલો છે। હવે માની લો એક્સની જગ્યાએ આવું કંઈક આપે, ડી બાય ડી એક્સ વન અપોન એક્સ પ્લસ ઓર માઇનસ એ, આ રીતે આપેલે, એટલે કે એ તરીકે કોઈ પણ વેલ્યુ હોઈ શકે। જેમ અહીંયા વન આપેલો છે તો એક્સ વત્તા વન, અહીંયા માઇનસ લખે ટુ આપેલો તો એક્સ વત્તા ટુ, એટલે કોઈ પણ હોઈ શકે, પ્લસ પણ હોઈ શકે, માઇનસ પણ હોઈ શકે। જો આ સ્વરૂપ હોય તો એનું વિકલન શું થઈ જાય? તો આની અંદર કોઈ ફેરફાર ના થાય, જે રીતે આનું વિકલન થયું એ જ રીતે આનું શું થઈ જશે? પ્લસ ઓર માઇનસ એનો વર્ગ થઈ જશે। ખ્યાલ આવે છે, ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા જે રીતે વન અપોન એક્સ કહેવાય, તો આ પણ એક પ્રકારનો વન અપોન એક્સ જ કહેવાય, ઓકે? તો એનું વિકલન પણ આના પ્રમાણે થશે। તો અહીંયા તમે જોઈ શકો છો, આ શું કહી શકો? વન પ્લસ એક્સ એ આપણા માટે એક્સ કહી શકાય, તો વન અપોન એક્સનું વિકલન કરો તો બાજુમાં તમને શું મળે છે? માઇનસ માઇનસ વન અપોન વન પ્લસ એક્સનો વર્ગ આવી જાય છે। તો એના પરથી શું લખી શકાય? આપણે એના પરથી આપણે જવાબ તરીકે શું લખી શકો? ઇન્ટિગ્રેશન ઈ રેસ ટુ એક્સ વન પ્લસ વન અપોન એક્સ વત્તા ડી બાય ડી એક્સ વન અપોન વન પ્લસ એક્સ ઇન્ટુ ડીએક્સ, લખાય કે ના લખાય? ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો? એટલે કે આ મારું શું બની ગયું? એફ ઓફ એક્સ, આ મારું બની ગયું એફ ડેસ એક્સ। તો હવે શું લખી શકો જવાબ તરીકે? ઈ રેસ ટુ એક્સ વન અપોન વન પ્લસ એક્સ વત્તા સી, અથવા તો તમે આ રીતે પણ લખી શકો છો, ઈ રેસ ટુ એક્સ ભાગાકારમાં વન પ્લસ એક્સ વત્તા સી, કોના બરાબર? તો આઈ બરાબર, ખબર પડી જાય કોના બરાબર થશે? તો આઈ બરાબર આ જવાબ થશે।
ખ્યાલ આવી ગયો ભાઈ બધાને? ચલો ઓકે, ખબર પડી ગઈ. ચલો હવે આપણે વાત કરવાની છે એક્ઝામ્પલ નંબર 18ની વાત કરીએ. જુઓ અહીંયા પણ જોઈ શકો છો સંકલનમાં, અહીંયા પણ ઈ રેસ્ટ ટુ એક્સ આવે છે, તો આપણે ઈ રેસ્ટ ટુ એક્સ વાળું સૂત્ર પ્રયત્ન કરી વાપરવાનું. તો એના માટે શું કરવું પડે? બે પદ સરવાળાવાળા લાવવા પડે. તો એના માટે આપણે એક કામ કરીએ, ઈ રેસ્ટ ટુ એક્સ અહીંયા શું આપેલું છે? વન, તો એમને એમ રાખીએ. આને અહીંયા સૂત્ર વાપરે, કયું સૂત્ર જાણીએ છીએ આપણે? સાઈન ટુ થીટાનું સૂત્ર જાણો છો? ટુ સાઈન થીટા ઇન્ટુ કોસ થીટા. તો અહીંયા જુઓ થીટા બે ગણો હોય તો અહીંયા અડધો થઈ જાય, અહીંયા એક્સ હતો એક્સ બાય ટુ થઈ જાય. તો અહીંયા શું લખી શકો તમે? ટુ સાઈન એક્સ બાય ટુ ઇન્ટુ કોસ એક્સ બાય ટુ લખી શકો. ચલો ભાગાકારમાં અહીંયા કયું સૂત્ર વપરાશે? તો આપણે બે સૂત્ર જોઈ ગયા હતા, ખબર છે? યાદ હોય તો તમને કે એક હતો તમને વન પ્લસ કોસ ટુ થીટા, તો પ્લસ હોય તો શું લખવાનું? કોસ. તો ટુ કોસ સ્ક્વેર થીટા. વન માઇનસ કોસ ટુ થીટા હોય તો ટુ સાઇન સ્ક્વેર થીટા લખવાનું, બરાબર? આટલી બે વસ્તુ યાદ રાખવાની. પ્લસ હોય તો કોસ, માઇનસ હોય તો સાઇન. અહીંયા બે ગણો હોય તો અહીંયા અડધો થઈ જાય. તો અહીંયા શું છે? એક્સ છે, તો એનો અડધો શું થઈ જશે? એક્સ બાય ટુ. કયું સૂત્ર આવશે? તો પ્લસ છે, તો શું કોસવાળું આવશે? તો અહીંયા શું લખી શકો? ટુ કોસ સ્ક્વેર એક્સ બાય ટુ ઇન્ટુ ડીએક્સ, બરાબર? ચલો હવે આપણે શું કરીએ? તો આને અલગ અલગ ભાગી દો. ઈ રેસ ટુ એક્સ વન અપોન ટુ કોસ સ્ક્વેર એક્સ બાય ટુ વત્તા, જો અહીંયા અહીંયા ભાગશું તો જો ટુ ટુ જતું રહેશે, અહીંયા એક કોસ જતું રહેશે તો ઉપર સાઇન અને કોસ વધવાનું, તો શું બની જશે? સાઇન એક્સ ભાગાકારમાં બે, નીચે વધશે કોસ એક્સ ભાગાકારમાં બે ઇન્ટુ ડીએક્સ. ઓકે ચલો હવે ઈ રેસ ટુ એક્સ આ શું થઈ ગયું કહેવાય? તો વન અપોન કોસ એટલે કે સેક્સ સ્ક્વેર એક્સ ભાગાકારમાં બે ભાગ્યા બે વત્તા આ કહેવાય ટેન એક્સ ભાગાકારમાં બે, અહીંયા શું થઈ ગયું? ઇન્ટુ ડીએક્સ. હવે અહીંયા ખાસ એ વસ્તુ ધ્યાન રાખવાનું, અહીંયા કોનું વિકલન થાય છે આપણે જોવાનું. હવે આપણે અગાઉ શીખી ગયા છીએ, અહીંયા શું શીખી ગયા છો તમે? કે ડી બાય ડીએક્સ ટેન એક્સ આપેલો હોય તો એનું વિકલન શું થઈ જાય? સેક્સ સ્ક્વેર એક્સ થઈ જાય. અહીંયા શું આપેલું છે? તો ટેન એક્સ બાય ટુ, તો આનું વિકલન શું થઈ જાય? તો સેક્સ સ્ક્વેર એક્સ બાય ટુ. આ તો ફક્ત કોનું કર્યું? આપણે ટેનનું કર્યું. એક્સ બાય ટુનું શું થઈ જાય? તો ઇન્ટુ વન બાય ટુ, એટલે કે સેક્સ સ્ક્વેર એક્સ બાય ટુ ભાગાકારમાં બે. હવે આવું પદ તો અહીંયા બાજુમાં આવી જાય છે, જોઈ શકો છો તમે, આવી જાય છે. તો એનો મતલબ શું થયું કહેવાય? આપણે પદની ગોઠવણી કરીએ અહીંયા. ઈ રેસ ટુ એક્સ પહેલું આપણે શું રાખીએ? ટેન એક્સ બાય ટુ વત્તા સેક્સ સ્ક્વેર એક્સ બાય ટુ ભાગાકારમાં બે ઇન્ટુ ડીએક્સ. તો આ શું થઈ ગયું કહેવાય? ટેન એક્સનું વિકલન થઈ જાય સેક્સ સ્ક્વેર એક્સ, પરંતુ ટેન એક્સ બાય ટુનું વિકલન શું થઈ જશે? સેક્સ સ્ક્વેર એક્સ બાય ટુ ભાગાકારમાં બે, બરાબર? તો આપણે આ રીતે લખી શકો, ઈ રેસ ટુ એક્સ ટેન એક્સ ભાગાકારમાં બે વત્તા ડી બાય ડીએક્સ ટેન એક્સ ભાગાકારમાં બે ઓકે ઇન્ટુ ડીએક્સ. ખ્યાલ આવી ગયો? જુઓ આ વિધેય બાજુમાં એનું વિકલન, તો જવાબ શું થઈ ગયો? ઈ રેસ ટુ એક્સ ટેન એક્સ ભાગાકારમાં બે વત્તા સી. શું થઈ ગયો? ઈ રેસ ટુ એક્સ ટેન એક્સ બાય ટુ વત્તા સી. આ આપણો જવાબ થઈ ગયો. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો આ એક્ઝામ્પલ નંબર 18 થઈ ગયું. ચલો હવે આપણે એક્ઝામ્પલ નંબર 19, કે જે તમને એકદમ ઇઝી એક્ઝામ્પલ છે, જે કોના જેવો છે? એક્ઝામ્પલ નંબર 17. તો હું આશા રાખીશ કે તમે એક્ઝામ્પલ નંબર 19 એ હોમવર્કમાં જાતે પ્રયત્ન કરશો. કોના જેવો છે? તો એક્ઝામ્પલ નંબર 17 જેવો છે. એક્ઝામ્પલ નંબર 17 જેવો છે એટલે તમારે જાતે પ્રયત્ન કરવાનો છે, જાતે પ્રયત્ન કરવો. ઓકે ખ્યાલ આવી ગયો? ચલો એના પછી આપણે એક્ઝામ્પલ નંબર
જે 20 આપેલો છે એની ચર્ચા કરીએ. જુઓ અહીંયા એક્ઝામ્પલ નંબર 20માં શું કીધું છે, ઈ રીસ ટુ એક્સ આપેલું છે, એના ગુણાકારમાં પદ આપેલું છે, એટલે સંકલનમાં ઈ રીસ ટુ એક્સ આવ્યું તો આપણે સૂત્ર વાપરવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા આપણે એક કામ કરી શકીએ, જો ઈ રીસ ટુ એક્સ અહીંયા નીચે જુઓ, નીચે કેવો અવયવ આપ્યો છે, એક્સ માઇનસ વન અવયવ, તો આપણે અહીંયા એક્સ માઇનસ વન અવયવ બનાવીએ. જુઓ એક્સ માઇનસ વન જરૂર કેટલા નથી, માઇનસ ત્રણ, તો અહીંયા માઇનસ ત્રણ માઇનસ બે લખી દીધા, આવી ગયો. તો આ રીતે બે ભાગ પાડી દીધા. આવું કેમ કરવામાં આવ્યું એ હવે તમને સમજાશે, ખાસ ધ્યાન આપજો. ચલો ઈ રેસ ટુ એક્સ, હવે શું કરશો, આને પહેલાં આ પદ વડે ભાગી દો, પછી બેને વડે આના વડે ભાગી દો. ઓકે, બે પદ, આ બીજું પદ છે એને આના વડે ભાગો, પ્રથમ પદને આના વડે ભાગો, તો શું થઈ જશે, એક્સ માઇનસ વન ભાગાકારમાં એક્સ માઇનસ વનનો ઘન ઓછા બે ભાગ્યા એક્સ માઇનસ વનનો ઘન ઇન્ટુ ડીએક્સ. ઓકે, ચલો હવે શું થઈ જશે સંકલનમાં, ઈ રેસ ટુ એક્સ, જો આ એક ઘાત છે, આ ત્રણ ઘાત છે, તો એક ઘાત ઓછી થઈ જાય, તો શું આવી ગયું, તો એક્સ માઇનસ વનનો વર્ગ ઓછા બે ભાગાકારમાં એક્સ માઇનસ વનનો ઘન ઇન્ટુ ડીએક્સ. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો, હમણાં જ મેં તમારી જોડે ચર્ચા કરાવી, કઈ ચર્ચા, કે આપણે એકાદ એક્ઝામ્પલ એવો જોઈ ગયા કે જેની અંદર તમને હમણાં જ એવી ચર્ચા થઈ ગઈ કે જે આ સૂત્ર આપણે યુઝ કર્યું હતું. કઈ સૂત્ર, જ્યાં બીજા નંબરનું સૂત્ર હતું એનો આપણે અભ્યાસ કરી ગયા. બીજા નંબર સૂત્રમાં શું હતું કે ભાઈ એક્સની બે ઘાત, એક ભાગ્યા છેદની અંદર એક્સની બે ઘાત આપેલી હોય તો એનું વિકલન શું થઈ જાય, તો માઇનસ બે ભાગ્યા એક્સનો ઘન થઈ જાય. હવે અહીંયા તમને શું આપેલું છે, એક્સની જગ્યાએ એક્સ માઇનસ વન આપેલું છે, તો અહીંયા શું કરવું પડે તમારે, તો આપણે વિકલન જાણીએ છીએ કે ભાઈ ડી બાય ડીએક્સ આપેલું હોય તો વન અપોન એક્સનો વર્ગ આપેલો હોય તો એને શું લખાય, માઇનસ બે અપોન એક્સનો ઘન લખાય. હવે અહીંયા હું એક્સની જગ્યાએ શું મૂકું છું, તો અહીંયા જે આપેલું છે એક્સ માઇનસ વન મૂકું તો શું થઈ જાય, એક્સ માઇનસ વનનો વર્ગ મૂકું તો અહીંયા શું આવી જશે, માઇનસ ટુ અપોન એક્સ માઇનસ વનનો ઘન. એટલે કે આનું વિકલન આવું થાય, તો એવું તો પદ આપેલું છે, જુઓ માઇનસ ટુ અપોન એક્સ માઇનસ વનનો ઘન, તો એનો મતલબ કે આ મારું વિધેય બની ગયું, આ એનું વિકલન બની ગયું. હવે એને ગોઠવણી કરી દઈએ આપણે, તો કઈ રીતે ગોઠવણી કરશો, તો તમે આ રીતે લખી શકો, ઈ રેસ ટુ એક્સ વન અપોન એક્સ માઇનસ વનનો વર્ગ વત્તા માઇનસ ટુ અપોન એક્સ માઇનસ વનનો ઘન ઇન્ટુ ડીએક્સ. બરાબર, એના પછી આપણે એવું લખી શકીએ, ઈ રેસ ટુ એક્સ વન અપોન એક્સ માઇનસ વનનો વર્ગ વત્તા ડી બાય ડીએક્સ વન અપોન એક્સ માઇનસ વનનો વર્ગ ઇન્ટુ ડીએક્સ. ચલો અહીંયા સુધી ક્લિયર, તો આ મારું વિધેય, બાજુમાં એનું વિકલન, તો જવાબ શું થઈ ગયો, ઈ રેસ ટુ એક્સ ભાગાકારમાં એક્સ માઇનસ વનનો વર્ગ થઈ ગયો. શું આવી ગયો જવાબ, ઈ રેસ ટુ એક્સ ગુણાકારમાં આ આખું પદ, એટલે કે ઈ રેસ ટુ એક્સ ભાગાકારમાં એક્સ માઇનસ વનનો વર્ગ વત્તા સી. આ મારો શું થઈ ગયું કહેવાય જવાબ, કયા એક્ઝામ્પલનો જવાબ થઈ ગયો, એક્ઝામ્પલ નંબર 20નો જવાબ થઈ ગયો. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો, આ ખાસ એટલે ખાસ સમજવાનું છે, આની અંદરથી ઘણું બધું શીખવા મળશે. આવા પ્રકારના એક્ઝામ્પલ વાળે ઘડી એક્ઝામમાં પૂછાતા હોય છે, તો તમારે જાતે પ્રયત્ન કરવાનો રહેશે. ઓકે, ચલો ખ્યાલ આવી ગયો. હવે આપણે એક્ઝામ્પલ નંબર 21 અને 22ની ચર્ચા કરી લઈએ. જુઓ એક્ઝામ્પલ નંબર 21 અને 22 તમારે જાતે પ્રયત્ન કરવાનો છે, હું તમને હિન્ટ આપું છું એટલા માટે કે થોડી પ્રયત્ન થાય, બંનેની અંદર ખાલી ફક્ત ખંડસર સંકલન જ કરવાનું છે. જુઓ આનું સંકલન અને વિકલનનું સૂત્ર છે, આનું પણ સંકલન અને વિકલન એના જ પદ થાય છે, એ તો આપણે જાણીએ છીએ, તો આમાંથી તમે કોઈ પણ લઈ શકો છો, પરંતુ હું તમને સલાહ આપું છું કે તમે આ રીતે કામ કરજો, આ પદને તમારે શું કરવાનું છે, વિકલન તરીકે લેવાનું છે, અને આને તમારે સંકલન લઈને કામ કરવાનું છે, અને આ રીતે પદ લેવાનું છે અને ખંડશઃ સંકલન કરવું. બરાબર, આ એક્ઝામ્પલ તમને હોમવર્કમાં આપું છું, બધાએ જાતે મને કરીને શાંતિથી
બરાબર ઉતાવળ કર્યા વગર આન્સર લાવવાનો છે, અને રવિવાર સાંજ સુધીમાં આ જે હોમવર્ક આપું છું એ મને મોકલાવવું જોઈએ, મતલબ કે આવવું જોઈએ. ઓકે, વાળે ઘડે બધાને ટકોર કરવી સારી ન કહેવાય. ખ્યાલ આવી ગયો? ચલો હવે આ 22માં એક્ઝામ્પલમાં પણ હું તમને હિન્ટ આપું છું, એવું પણ નથી, આપણે શીખી ગયા છીએ. જો શું શીખી ગયા છીએ, તો સાઈન 2 થીટા હોય તેનું સૂત્ર શું હતું? 10ની અંદર તો 2 tan θ ભાગાકારમાં 1 tan²θ આવું કંઈક હતું. હવે જુઓ, અહીંયા 2 પણ છે, અહીંયા એક્સ આવી ગયો, અહીંયા 1 છે, અહીંયા એક્સનો વર્ગ આવી ગયો, એટલે અહીંયા જે પદ હતું એનો વર્ગ, તો અહીંયા 10 હતો, 10નો વર્ગ છે. તો એનો મતલબ એવો થયો કે આની અંદર તમે આદેશ તરીકે એક્સ બરાબર તમે 10θ લેશો તો તમારે આ ભાગ આખો કેવો થઈ જશે? તો આનો જવાબ આવી જશે તમારે 2θ. અને dx બરાબર જે પણ જવાબ આવે છે, dx બરાબર શું આવવાનું? તો અહીંયા dx sec²θ ઇન્ટુ dθ આવવાનું. અહીં મેં dx અહીંયા સામે લઈ લીધું ડાયરેક્ટ, બરાબર. તો અહીંયા જુઓ, અહીંયા શું આવવાનું? તો sec²θ ઇન્ટુ dθ. હવે આનું ખંડસર સંકલન તો આરામથી કરી શકો. આનું શું કરવાનું? તો આનું વિકલન અને આનું સંકલન. આનું સંકલન આપણે જાણીએ છીએ, sec²θ હોય ઇન્ટુ dθ, તો એનું શું થઈ જાય? 10θ + c. મેં તમને મોટાભાગની હિંટ આપી દીધી છે શું કરી શકાય. તો આ સૂત્ર બનાવવાનું છે sin²θનું. બનાવી શકો કે ના બનાવી શકો? તો આ એક્ઝામ્પલ પણ તમારે શું કરવાનો છે? હોમવર્કમાં ગણવાનું રહેશે. તો હું તમને આજે 4 એક્ઝામ્પલ હોમવર્કમાં આપું છું. એક તમને એક્ઝામ્પલ નંબર 19 આપ્યો છે, એક્ઝામ્પલ નંબર 21, એક્ઝામ્પલ નંબર 22 અને 2 MCQ. બરાબર, આટલા એક્ઝામ્પલ તમારે હોમવર્કમાં જાતે પ્રયત્ન કરવાનો છે. જાતે એટલા માટે પ્રયત્ન કરવા આપું છું કેમ કે તમને ક્યાંક ને ક્યાંક તમારી ભૂલ થાય અથવા તો કોઈ પ્રશ્ન થાય તો આપણે એનું સોલ્યુશન લાવી શકીએ. બાકી હું કરાવું છું, તમે કોપી પેસ્ટ કરશો તો એનાથી તમારું ઇમ્પ્રુવમેન્ટ આવશે નહીં. ખ્યાલ આવે છે? ઓકે, તો આટલું ખાસ ધ્યાન રાખજો. ને એના પછી હવે જે આપણે પ્રમાણિત સ્વરૂપ અમુક આપેલા છે એનો ઉપયોગ કરીને આપણે સ્વાધ્યાય 7.7નો અભ્યાસ કરીશું. ઓકે, થેન્ક યુ.